જય હિન્દ મિત્રો, આપ સર્વેનું સંસ્કૃતિ સંગમમાં હાર્દિક સ્વાગત છે. જ્યારે પણ ગુજરાતમાં સોલંકી વંશની વાત આવે ત્યારે આપ સર્વેને બે વસ્તુ તો જરૂરથી યાદ આવતી હશે. તેમાંનું સોલંકી કાળ દરમિયાન થયેલ સ્થાપત્ય રાણી કી વાવ અને મોઢેરાનું સૂર્ય મંદિર, અને બીજા એવા ગુજરાતના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ. આજે હું આપની સમક્ષ રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મ સાથે સંકળાયેલ વાર્તા રજૂ કરીશ. તમે રાજા કર્ણદેવ સોલંકીનું નામ તો સાંભળ્યું જ હશે. આ રાજા કર્ણદેવ સોલંકીના વિવાહ ગોવાના કદંબ વંશના રાજકુમારી મયલ્લા દેવી સાથે થાય છે. આ મયલ્લા દેવીને આપણે ગુજરાતમાં મિનળ દેવી તરીકે ઓળખીએ છીએ. લગ્નના ઘણા સમય થઈ ચૂક્યો હોય છે, છતાં પણ કોઈ સંતાન થયું હોતું નથી. રાજા કર્ણદેવ સોલંકી તેમના નવા વારિસની શોધમાં હોય છે. એટલા માટે રાજા કર્ણદેવ સોલંકી બીજા વિવાહ કરી લે છે. વિવાહ કરીને જ્યારે તેઓ પાટણની અંદર પ્રવેશતા હોય છે નવા રાણીને લઈને, તે જ સમયે મિનળ દેવી ગર્ભવતી બને છે. થોડા જ સમયમાં જે નવા રાણી આવ્યા હોય છે તેમના સુધી આ વાતની જાણ થઈ જાય છે, અને જે નવા રાણી કોઈ તાંત્રિક પાસે જઈને તંત્ર મંત્રોની વિદ્યા કરાવીને મિનળ દેવીનું ગર્ભ બાંધી દે છે. કોઈ પણ સામાન્ય સ્ત્રી હોય તેના ગર્ભધારણના 9 મહિના બાદ બાળકનો જન્મ થઈ ચૂક્યો હોય છે, પણ અહીં તો કંઈક વાત અલગ જ હતી. મિનળ દેવીને 9 મહિના થયા, 12 મહિના થયા, 15 મહિના થયા અને 18 મહિના થયા, છતાં તેમને પ્રસવ થતી હોતી નથી. તેઓ સ્વયં નિર્ણય લઈ લે છે કે હવે હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ કાશી જઈને. તેઓ નાના એવા સૈન્યને સાથે લઈને કાશી જવા રવાના થાય છે. ત્યારે તેમનું પ્રથમ કામ આબુ હોય છે. આબુમાં એક તપસ્વી હોય છે. આ તપસ્વીના સ્વપ્નમાં મહાદેવ આવે છે અને મહાદેવ આ તપસ્વીને કહે છે કે સવારમાં અહીંયા રાણી પસાર થશે, તેમનું તમે સાચું માર્ગદર્શન કરજો અને યોગ્ય દિશા બતાવજો. સવાર પડે છે, મિનળ દેવી ચાલવાની શરૂઆત કરે છે. તપસ્વીની સન્મુખ જોવે છે. તપસ્વી મહાદેવનું ધ્યાન કરીને મિનળ દેવી સાથે થયેલ સંપૂર્ણ ઘટના જાણી લે છે અને મિનળ દેવીને કહે છે કે તમે પાટણ સંદેશો મોકલાવો કે આપને બાળકનો જન્મ થયો છે. સંદેશો મોકલાવે છે. સામે પાટણમાં સંદેશો મોકલતાની સાથે જ હર્ષો ઉલ્લાસથી પુત્રના જન્મની ઉજવણીની શરૂઆત કરવામાં આવે છે. સામે જે બીજા રાણી હોય છે ઝડપથી તાંત્રિક પાસે જાય છે અને કહે છે, તમે કહેતા હતા ને મેં ગર્ભ બાંધી દીધો છે, તો આ બધું કઈ રીતના થયું? ત્યારે તાંત્રિક બીજી વિદ્યા કરીને એક ઘડાની અંદર અડધું પાણી ભરે છે અને દેડકો મૂકી દે છે અને નવા રાણીને કહે છે કે જ્યાં સુધી આ દેડકો પાણીની અંદર જીવિત રહેશે ત્યાં સુધી મિનળ દેવીના ગર્ભમાં રહેલું બાળક જીવિત રહેશે, અને દેડકો મરી જશે એટલે મરી જશે. અને થોડા સમય બાદ તાંત્રિક ઘડો ખોલીને જોવાનો પ્રયાસ કરે છે, ત્યારે ઘડામાં રહેલો દેડકો કૂદકો મારીને પ્રગટે છે અને તે જ સમયે માતા મિનળ દેવીના ગર્ભમાંથી ગુજરાતના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ થાય છે. આ સિદ્ધરાજ જયસિંહનો જન્મ 18 મહિને થયો હતો. માતા મિનળ દેવી જે સ્થળે જન્મ થયો હતો તે જ સ્થળે જ્યારે વાવનું ખોદકામ કરતા હોય છે ત્યારે પાતાળમાંથી એટલે કે જમીનમાંથી એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટે છે.
આ પાતાળમાંથી શિવલિંગ પ્રગટવાના કારણે આ મહાદેવ પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આજ સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થાન પાતાળેશ્વર મહાદેવ હાલના પાલનપુરમાં આવેલું છે. મિત્રો, તમને આ વાત સારી લાગી હોય તો તમે અવશ્યથી શેર કરજો.